કઈ ખાય કા ફેરવ થાય ડેડકા દોઈ રહી હા ડેડકા દોઈ રહી નીલા તીતા ડબલ્યા દે દે તીતા એપે લા ભાઈ ઉપે થવલા હે આજે હવારે થવ યહાં ખાવામાં વ્યસ્ત હે કલપ ફાઈ નહી જાણે કમેન્ટ હોય કહીએ કાકા હિયા વિશે સમજાળ હે ભાઈ કાકા હિયા અહીં વગર જરી રનર નોન વેનેમસ રનર બસ ચાલ તો છોડી જ દેના નેલા ને કાંઈ કહો યાદે બધે અહીંયા બી જેરી હમણાં જનારા બાકી અહીં વગર જરી રનારા હા લા ડેડકા ખાદલા હે તહે જલા નેલા કહી દેના હા ને હે છોડી દઉં કઈ નહીં ભાઈ એ બા ઉપરે પડતા હે ના ચોલવા એ કાકા હે ચોમાહા પહેલા બા ગાજે તવે ઉપરે પડના રે કા તે હે ઇંગી કહે જતે હે એલાન માય ટાકેન તે અહીં આવતા હે તમને એટલે કી ખોટો ઠોકે તે એટલે માય ટાકે તા બધે એટલે મયત માય તે મારી દે ઢકણા આજે સાપ છે આ સાપનું નામ છે બબ સ્ટ્રીપ કિલબેક સ્નેક જેને આપણે ગુજરાતીમાં કેકાયા નામે ઓળખીએ છીએ આ સાપે સંપૂર્ણપણે બિનઝેરી હોય છે આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી અને બીજું આ સાપ વિશે કહેતા હોય છે કે આ સાપે ચોમાસાના સ્ટાર્ટિંગમાં એ ઉપરથી આ કડાકા સાથે પડતા હોય છે તેવું કહે છે પરંતુ તેવું પણ હોતું નથી અને આ સાપના મારવાથી એક સાથે 7-8 સાપ એક સાથે ભેગા થતા હોય છે એવું પણ લોકો કહે છે પરંતુ આ સાપે અમુકવાર આવી રીતે ભેગા રહેતા હોય છે અને અમુકવાર એ ઝાડના બખોલમાંથી એ ઉપરથી પડતા હોય છે જેના લીધે લોકો કહે છે કે આ સાપ એ ઉપરથી વાદળમાંથી પડતા હોય છે એવું કહે છે પરંતુ અમુકવાર આ ઝાડના મોટા મોટા બખોલમાં આ સાપો ભરાઈ રહેતા હોય છે અને ત્યાંથી આ સાપો ઉપરથી અમુકવાર વીજળીના કડાકા સાથે પડતા હોય છે એટલા માટે આ સાપને લોકો કહે છે કે આ સાપ એ આકાશમાંથી પડે છે પરંતુ એવું નથી હોતું આ સાપ એ નીચે જ રહેતા હોય છે ચોમાસું પૂરું થાય એટલે આ સાપોએ ધરમાં આ પોતાનો આશરો કરી લેતા હોય છે અને ઝાડના બખોલમાં આ સાપે ભરાઈ જતા હોય છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને પણ દેખાય તો આવા સાપોને તમે મારતા નહીં કારણ કે આ સાપે બિનઝેરી હોય છે આપણા ઘરોની આજુબાજુમાં એ આપણને દેખાતા હોય છે આ સાપોથી આપણને ડરવાની જરૂર નથી ચલો તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત